12, 2020 एंड डे मंडे। बाळकों गया वीडियो पीरियड सुधी आपणे यूनिट 4 ए कम्प्लीट करी बराबर ने। केटली एक्टिविटी जोई एनी अंदर आपणे 1 to 7 सुधी आपणे जोई। लास्ट में आपणे सरस मजानी स्टोरी जोई क्रेन एंड फॉक्स। ओके तो आपणो अहीं यूनिट 4 पूरु थई गयुं छे। मैं तमने फोटा पाड़ीने मोकल्या छे, तमे नोटबुक में लख्युं हशे राइट। हवे आजथी आपणे रिविजन 1 जोई। चौपड़ी की अंदर छे रिविजन 1 पेज नंबर छे 45 दिखाई छे तमने। ओके तो 45 पेज पर छे रिविजन 1 एनी अंदर छे एक्टिविटी 1। सो छे एक्टिविटी 1 सो लख्यू छे बंद बेसता न होय ए शब्द ने फरते गोल करवानुं छे राइट। એટલે અહીં એવા શબ્દો લખ્યા છે કે જેની અંદર એક અલગ શબ્દ છે, ડિફરન્ટ શબ્દ છે, સમજાય છે? તો જે ડિફરન્ટ શબ્દ છે, જે એની સાથે બંધ બેસતું ન હોય એવો શબ્દ છે, એની ફરતે શું કરવાનું છે બાળકો? આપણે ગોળ કરવાનું છે। તમે નોટબુકની અંદર જ્યારે જ્યારે પણ લખો બરાબર, એમ તો રોજે રોજ આપણે હોમવર્ક કરી જ લેવાનું બરાબર। આજે ટીચરે વિડીયો મોકલ્યો, ફોટા પાડીને મોકલ્યા, એટલે આજનો હોમવર્ક આજે થઈ જ જવું જોઈએ બરાબર। તો એ રીતે હું ફોટા પાડીને મોકલું, તમે નોટબુકમાં લખો, ત્યારે જ્યારે આપણે સર્કલ કરીશું ને, એ શાનાથી સર્કલ કરવાનું? તમારે માસ્ટર સર્કલ બરાબર, શાનાથી કરવાનું? માસ્ટર સર્કલથી। પછી એમાં જ ગોળ નથી કરી દેવાનું, નહીં તો હું ખોટું આપીશ। તો આપણે જોઈએ પહેલો છે, જુઓ આ રીડી રેડ, રેડ એટલે બાળકો લાલ, બી એન યુઈ બ્લુ, બ્લુ એટલે ભૂરો, બી એન જી બીગ, બીગ એટલે મોટું, જી આર ડબલ ઈ એન ગ્રીન, ગ્રીન એટલે લીલું। તો અહીં વધારે કયા શબ્દો છે? કલર, રેડ કલર, બ્લુ કલર અને ગ્રીન કલર, આ એક અલગ છે, બીગ એટલે મોટું થાય બરાબર ને, આ કલર નથી, સમજાયું? તો હવે શું કરીશું આપણે, એને માસ્ટર સર્કલથી ગોળ કરીશું બરાબર। તો આ આપણે ગોળ કર્યું, આ રીતે તમારે નોટબુકની અંદર સરસ ગોળ કરવાનું છે બરાબર। ત્યાર પછી બીજું જોઈએ, ડી ઓ સી ટી ઓ આર ડોક્ટર, શું છે ડોક્ટર? ટી એ આઈ એલ ઓ આર ટેલર, ટેલર એટલે દર્જી। એસ આઈ એસ ટી ઈ આર શિષ્ટ એટલે બહેન, અને ટી ઈ એ સી એચ ઈ આર ટીચર, ટીચર એટલે શિક્ષક। તો અહીં વધારે કયા શબ્દો છે? હેલ્પર્સના, આપણે આગળનો યુનિટ જોયું ને અવર હેલ્પર્સ, તો એની અંદર વધારે કયા છે શબ્દો? ટીચર, ટેલર, ડૉક્ટર, આ હેલ્પર્સના વર્ડ્સ છે બરાબર ને, અને આ એક અલગ છે, સિસ્ટર એટલે બહેન બરાબર ને, તો આ એક અલગ છે, શું કરીશું આપણે? માસ્ટર સર્કલથી ગોળ કરીશું ઓકે, આ રીતે કરવાનું છે। ત્રીજું જોઈએ, ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, સી એ ટી કેટ એટલે બિલાડી, એન યુ આર એ સી નર્સ એટલે પરિચારિકા, અને ડી ઓ જી ડોગ, ડોગ એટલે કૂતરો। તો અહીં વધારે કયા શબ્દો છે? એનિમલ્સની, પ્રાણીઓ બરાબર, એલિફન્ટ છે, કેટ છે, ડોગ છે, અને એક અલગ છે, કયું છે? નર્સ, એની ફરતે ગોળ કરવાનું, સમજાય? ત્યાર પછી 4 નંબર જુઓ, બી એ એન એ એન એ બનાના, બનાના એટલે કેળું, એ ડબલ પી એલ ઈ એપલ, એપલ એટલે સફરજન, પી એ ડબલ એલ બોલ, બોલ એટલે દડો, જી આર એ યસ ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। તો અહીં વધારે કયા શબ્દો છે? ફ્રૂટ્સના બરાબર ને, બનાના છે, એપલ છે, ગ્રેપ્સ છે બરાબર, એક અલગ તો છે, તો બોલ છે બરાબર, તો બોલની ફરતે આપણે ગોળ કરીશું, સમજાયું? હવે 5મો નંબર જુઓ, એસ એન એ ડબલ એન સ્મોલ, સ્મોલ બી આઈ જી બી એટલે મોટું, પી આર ઓ ડબલ
W N brown in that kind T A double N tall tall એટલે ઊંચું અહીં બાળકો કેવા શબ્દો છે સાઈઝ બતાવે છે tall એટલે કે ઊંચું big એટલે કે મોટું small એટલે કે નાનું બરાબર તો આ શું છે સાઈઝ છે અને એક અલગ છે brown અને કલર આવી ગયો છે બરાબર ને એટલે આ અલગ છે એટલે એની પર આપણે બોર્ડ કરીશું બરાબર તો આપણે જોયા પાંચ ત્યાર પછી છઠ્ઠું છે R O U N D round એટલે ગોળ S Q U A R E square એટલે ચોરસ Y E double yellow W yellow એટલે પીળો T R I A N G L E triangle એટલે ત્રિકોણ આ શું થયું બાળકો સાના વધારે છે શેપ ના આકારો વધારે છે બરાબર ને round છે square છે અને triangle છે તો એક અલગ કયું છે કયું છે અલગ yellow બરાબર ને આ yellow શું છે કલર છે એટલે આ અલગ છે એની પર આપણે સર્કલ કરીશું સમજ્યા તો આ રીતે પરીક્ષાની અંદર કોઈ પણ આવી શકે બરાબર આની અંદર બધા એક જ લાઈનની અંદર આવી ગયા છે તો પરીક્ષાની અંદર શું હોય આ આગળ પણ આવે બરાબર આ પાછળ જતું રહે આ સબ બીગ છે આગળ આવી જાય કાં તો અમુકની જગ્યા પર આવી જાય સિસ્ટર છે ટીચરની જગ્યા પર આવીને આવું ગમે તે જગ્યાએ લખેલું હોય તો આપણે ધ્યાન રાખવાનું કે કયો શબ્દ અલગ છે અને એની ફરતે ગોળ કરવાનું રહેશે સમજ્યા તો હવે જોઈએ આપણે એક્ટિવિટી 2 એક્ટિવિટી 2 ની અંદર શું કરવાનું છે પતંગનું ચિત્ર દોરવાનું છે આ ચોપડીની અંદર તમને આપ્યું છે દેખાય છે ને આ બોક્સ એની અંદર શું કરવાનું છે પતંગનું ચિત્ર દોરવાનું છે એ જ રીતે નોટબુકની અંદર પણ દોરવાનું છે તમારે બરાબર અહીં મેં દોર્યું છે પતંગનું ચિત્ર દેખાય છે તમને તો હવે શું કરવાનું છે અહીં ખાલી જગ્યા આપી છે એને ભરવાની છે સૂચના એવી છે કે નીચે આવેલી ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઈઝ કલર અને શેપ ઉપર ફુગ્ગામાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દની પસંદગી કરીને લખવાની છે ચોપડીની અંદર બધા અલગ અલગ આ લખ્યું છે શબ્દ બરાબર ને ફુગ્ગાની અંદર સ્મોલ છે રેડ છે બિગ છે લોંગ છે સ્ક્વેર છે બ્લુ એન્ડ વ્હાઈટ છે હવે શું કરવાનું આ ફુગ્ગો તમારી જે સાઈઝનો હોય તો એ આમાંથી શોધીને લખવાનું છે કે સ્મોલ છે કે બિગ છે કે એ લોંગ છે શું છે એ લખવાનું છે પણ ફુગ્ગાનો કલર કયો છે તે કલર આમાંથી શોધીને લખવાનો બરાબર તે રીતે તમારે કરવાનું રહેશે અને ખાલી જગ્યા ઉપર લખવાની રહેશે તો આપણે ખાલી જગ્યા પૂરી તો અહીં ખાલી જગ્યા લખી છે ધીસ ઇઝ અ કાઇટ ધીસ એટલે કે આ ઇઝ એટલે છે અ એટલે એક અને કાઇટ એટલે પતંગ આ એક પતંગ છે દેખાય છે ને હવે બીજી ખાલી જગ્યા ઇટ ઇઝ અ ખાલી જગ્યા કાઇટ તે કેવું પતંગ છે એવું લખવાનું છે તો આપણો પતંગ જો નાનો હોય તમે દોરેલો પતંગ જો નાનો હોય તો આપણે આ ફુગ્ગામાંથી શું શોધીને લખીશું સ્મોલ અને જો તમારો પતંગ મોટો હોય તો તમે શું લખશો બી અને કેવો દેખાય છે તમને પતંગ નાનો દેખાય છે બરાબર ને તો હું લખીશ શું લખીશ સ્મોલ સ્મોલ કાઇટ રાઈટ જો તમે મોટો પતંગ દોર્યો હોય તો તમારે શું લખવાનું બિગ કાઇટ ઓકે ત્યાર પછીની ત્રીજી ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા હવે લખવાનું છે પતંગનો કલર હવે મારો પતંગ તો અહીં ઓરેન્જ છે બરાબર પણ હું લખીશ રેડ શું લખીશ રેડ મારી પાસે રેડ કલરનો ચોક ન હતો બરાબર એટલે મેં ઓરેન્જ રંગ કર્યું છે બરાબર તો શું લખવાનું આપણે જે
पतंग नो आकार केवो छे। हवे आ फुग्गा मां जे आपणे शोधी लॉन्ग छे के स्क्वेर छे तो शुं लखीशुं आपणे स्क्वेर एटले के चौरस लखे एस यू यू ए आर ई स्क्वेर। इट इज स्क्वेर इन शेप એટલે કે તે ચોરસ આકારમાં છે બરાબર। હવે લાસ્ટ ખાલી જગ્યા છે ઈટ હેઝ અ ખાલી જગ્યા ટેઈલ ટેઈલ એટલે કે પતંગની પૂંછડી આ ટેઈલ બરાબર એટલે શું કે પૂંછડી પતંગની પૂંછડી તો ઈટ હેઝ અ ખાલી જગ્યા ટેઈલ તો આપણે અહીંયા જુઓ લોંગ છે કે શોર્ટ છે આપણે ફુગ્ગાની અંદર શું આપ્યું છે આપણને લોંગ બરાબર તો આપણે શું લખીશું લોંગ એટલે તમારે પતંગ જ્યારે ડ્રો કરો તમારે એની ટેલ કેવી રાખવાની કેવી રાખવાની લોંગ રાખવાની બરાબર તો આપણે લખીશું લોંગ એલ એન જી લોંગ બરાબર। તો આ રીતે આપણે એક્ટિવિટી 2 કમ્પ્લીટ કરવાની છે। તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત આ રીતે પતંગ પાડવાનો છે કોઈ તમારે જે આકારથી નાનો આકાર પાડવો હોય કે મોટો આકાર લેવો હોય તમારે રંગ રેડ લેવો હોય યા બ્લુ લેવો હોય બરાબર તમે તમારા હિસાબથી કરી શકો છો અને આ રીતે વ્યવસ્થિત ખાલી જગ્યા લખવાની છે।